ઘણા બધા મિત્રોની સાથે અત્યારે અમે લોકો એક ચેઇન બનાવી છે. એની શરૂઆત એવી રીતે થઈ કે સૌ પ્રથમ વાત કરીએ રૂટીન સિવાયની વાત કરું કે મારો સૌથી વધારે સમય ક્યાં જાય છે. મારો સૌથી વધારે જે સમય જાય છે અત્યારે સંગીતમાં જાય છે, મ્યુઝિકમાં જાય છે, અવેરનેસમાં જાય છે. અત્યારે અમે લોકો એવું કંઈક મ્યુઝિક ક્રિએટ કરી રહ્યા છે કે જેથી કરીને લોકોને ફન પણ થાય, લોકો એન્ટરટેઇન પણ થાય, અને એની સાથે આપણો જે અત્યારનો જે મેસેજ જે છે કે કોરોના સામે ફાઇટ કરવાની છે અને શા માટે આપણે લોકડાઉન થવું પડે છે, શા માટે આપણે લોકડાઉન છીએ, લોકડાઉનમાં આપણે શું કરીશું અને આપણે શું ન કરવું, એ વાત અમે લોકો અત્યારે અલગ અલગ માધ્યમથી કહી રહ્યા છીએ. તો એ માધ્યમ એવું હતું કે હમણાં જ એક બહુ સરસ મજાનું એક કાવ્ય લખ્યું હતું અમારા કવિશ્રી તુષાર શુક્લએ, અને એ કાવ્યને અમે લોકોએ તરત જ અહીં એમણે કરી અને વોટ્સએપ પર મૂક્યું. અને વોટ્સએપ પર જેવી મારી પાસે આવ્યું અને મને કંઈક અંદર સૂઝ્યું કે હું આની પરથી એક સરસ મજાનું ગીત કેમ કમ્પોઝ ન કરું, તો એટલે તરત જ હું બેઠો હતો ને મને એકદમ રેપ, જ્યારે આપણે જનતા કર્ફ્યુની વાત થઈ હતી ત્યારે એકદમ જ અમે લોકો રેપ બનાવી દીધું કે એમને ના સમજાવો સાહેબ, દંડો હવે લગાવો સાહેબ, લોકડાઉનથી નહીં ચાલે, કર્ફ્યુ હવે લગાવો સાહેબ, તેજી હોય કે હોય ઇશારો ડફણા હવે લગાવો સાહેબ, ભંગ કરે જે કર્ફ્યુ કે કોણી વડે ચલાવો સાહેબ, કાયદા કેરો અમલ તમે હવે કડક થઈને કરાવો સાહેબ, આડે ધઈ થતા ફોરવર્ડ સંદેશા અટકાવો સાહેબ. એટલે એ વખતે બહુ જ બધા ખોટા ખોટા યુનો સંદેશા આવતા હતા, લોકો સમજતા નહોતા. જ્યારે આપણે વાત કરી હતી કે તમારે એપ્રિશિએટ કરવાનું છે ત્યારે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા, જેના કારણે ઘણી બધી મુશ્કેલી થવાનો ચાન્સીસ વધી ગયો હતો. તો એ બધું ન થાય એના માટે એક વખતે જ જ્યારે લોકડાઉન વધારે નહોતું ત્યારે આ ગીત તુષારભાઈ લખ્યું હતું અને તરત જ મેં એને રેપની સ્ટાઇલમાં અમે કમ્પોઝ કરીને તરત અમે એ સોંગને અમે લોકોએ તરત જ મૂકી દેવું હતું. અને પછી બે ત્રણ દિવસ પછી ફરીથી વાત એવી થઈ કે લોકોને હજુ પણ શું આપવું, તો આવી જ રીતે મારા સ્પીકર પર હું જ્યારે બેઠો હતો ત્યારે જ એકદમ એક સોંગ અમારા મગજમાં આવ્યું, ફરીથી તુષારભાઈ લખ્યું હતું અને એમણે લખીને હજુ પોસ્ટ કર્યું. તરત જ અમે કીધું કે સર આ મસ્ત બહુ મજા આવશે, મને લાગે છે કે આ મેસેજ આપણે સંગીતના દ્વારા એમને આપવો પડશે. મને કે બહુ સરસ તમે શરૂ કરો. અને પછી બેઠા બેઠા અમારો સમય ક્યાં જાય છે એની વાત કરું કે લોકડાઉન હે લક્ષ્મણ રેખા કરો ન ઉસકો ક્રોસ, અરે ક્રોસ કરોગે તો ના દેના આપ પુલિસ કો દોષ ન કરના, લક્ષ્મણ રેખા ક્રોસ ન કરના, લક્ષ્મણ રેખા ક્રોસ, ઘર મેં રહો સબ ઘર મેં રહો બસ ઘર મેં રહો, અરે સમજો તુમ બસ ઘર મેં રહો, બહાર નિકલે તો હો જાયેગી સબ હોશિયારી ગુમ, અરે બહાર જો નિકલે હો જાયેગી સબ હોશિયારી ગુમ, અરે દંડા લેકર સમજાયેગી પુલિસ યે કાનૂન ઠોસ ન કરના, લક્ષ્મણ રેખા ક્રોસ ન કરના, લક્ષ્મણ રેખા ક્રોસ. કારણ કે ઘણીવાર આવું તો થતું હોય છે કે લોકોને દંડા પડે નહીં ત્યાં સુધી સમજતા નથી, કારણ કે તમારે એ આ જે લોકડાઉનમાં જે છે કે તમારે એસેન્શિયલ વસ્તુ લેવા જવું પડે ત્યારે તમારે જવાનું છે, તમારે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે તમે બહાર જવાનું છે, તમારે બહાર ગપ્પા મારવા માટે નથી જવાનું, જે આનો મૂળ આશય એ છે કે આપણે લોકોએ લોકો સંપર્ક ઘટાડવાનો છે. તો એ ન સમજે તો અમે એમને આવી રીતે ગીત દ્વારા, જેમ કવિ કવિતા દ્વારા કહે છે, તો એ રીતે અમે આ પ્રયત્ન કર્યો. એટલે અમારો સતત સમય આની અંદર જાય છે કે મેક્સિમમ લોકો સુધી અવેરનેસ અમે લોકો ક્રિએટ કરીએ, તમારા માધ્યમથી, ટીવીના માધ્યમથી, કે અમારા સંગીતના માધ્યમથી, કે અમે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે પણ જેટલા લોકો સુધી પહોંચીએ એટલા લોકો સુધી અમારું પણ એક કોન્ટ્રીબ્યુશન હોય છે કે અમે ખાલી કલાકારો બેસી નથી રહ્યા, અમે કંઈક ને કંઈક એવું જનજાગૃતિનું કામ કરી રહ્યા છે કે જે ખરેખર અત્યારે સમાજને એન્ટરટેનમેન્ટની સાથે, કારણ કે ઘણી વખત લોકો બોર થઈ જતા હોય છે, બહુ જ બધી સલાહ આપો ત્યારે અમારા જેવા કલાકારોની ખાસ જરૂર પડતું હોય છે કે અમે અમારા વીમાં એમની સાથે વાત કરીએ. કારણ કે અમે કહે છે ને બાય બાય કોરોના, બાય બાય કોરોના. બીજી વાત એવી છે કે તમે સવારે તમારા જ્યારે ઉઠો છો ત્યારે તમારા યુનો તમે કોઈ પણ ભક્તિ સંગીત પણ સાંભળી શકો છો, આ તમે બીજું કામ કરી શકો છો. ત્રીજું કામ એવું છે તમારા મમ્મી પપ્પા સાથે પણ તમે બેસીને સવારમાં જે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, તમારા બાળક સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી, તમારી વાઇફને તમે મદદ કરી શકો છો. ક્યારે જ્યારે જમવાનું બનતું હોય, બ્રેકફાસ્ટ બનાવતો હોય, ત્યારે આપણે એને એક દિવસ કહી કેલા હું તને ચા બનાવીને આપું, તો ચા છે કોફી છે એ બનાવવાનો સમય નીકળતો હોય છે. એક્સરસાઇઝમાં સારો એવો અહીંયા સાયકલિંગ રાખી છે, સાયકલ કે હું મારા મિત્ર સાથે કે જ્યારે પણ વાત કરતો ત્યારે હું તમને હમણાં બતાવીશ કે હું સાયકલ પર યુનો વાત કરતા 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 હું સાયકલિંગ પણ કરી દઉં છું. આ પણ એક્ટિવિટી જે છે કે જે અપાર્ટ ફ્રોમ ધીસ સવારે બહાર સરસ અમે પાછળ બધા મારા યુનો પ્લાન્ટ્સને બધું છે કે જેની સાથે જનરલી બહુ ઓછો સમય, અત્યારે તો મમ્મી ટેક કેર કરતી હોય, પણ અત્યારનો સમય છે કે આપણે બેઠા બેઠા એની સાથે યુનો પાણી છાંટી શકીએ. આ છે તમારા વ્હીકલ્સ તમે ક્લીન અપ કરી શકો, કારણ કે હવે તમે બેઠા છો ત્યારે ઘણીવાર એવું બને કે પડ્યું પડ્યું વસ્તુ ન બગડે એ તમારે સાચવવાનું હોય, તો તમારી પાસે એ કામ છે. તમારી પાસે અત્યારે સૌથી મિત્રો તમારા જે બહાર રહેતા હોય તેની સાથે વાત કરવાનો સમય છે. ઓનલાઈન તમે અત્યારે ન્યૂઝપેપરથી માંડીને બધી જ વસ્તુ તમે વાંચી શકો છો, તો તમે અપડેટ રહી શકો છો. ટીવી જોઈને પણ તમે અપડેટ રહી શકો છો. તમારા પોતાની વાત કરું તો તમે અહીંયા જે હું વેબ સિરીઝ વધારે જોઉં છું મારા હોમ થિયેટરની અંદર, તો વેબ સિરીઝ જોતો હોઉં છું. મારું મનગમતું જે મ્યુઝિક જે છે તો આપણે નોર્મલી તો ઓનલાઈન સાંભળવા મળે છે, પરંતુ મારી પાસે ગ્રામોફોન પણ છે, મારી પાસે રેકોર્ડ પ્લેયર છે કે જેની ઉપર હું જૂના એક્ચ્યુઅલ તમને
જે રેકોર્ડ પર તમે જો મ્યુઝિક સાંભળવાના શોખીન હો તો તમને એની બહુ જ મજા આવે છે. તમારો સમય પણ બહુ જ પસાર થાય છે ને, તમે તમારી યાદોની સાથે તમે બહુ જ સરસ મજાનું સંગીત એન્જોય કરી શકો. ઓરિજિનલ જે વખતે 1932માં કે 1950માં જે સંગીત બન્યું હતું એ તમે પસાર કરી શકો છો. લખવામાં ઘણી બધી વસ્તુ તમે પસાર કરી શકો છો, વાંચવામાં તમે પસાર કરી શકો. હું મારે અત્યારે મને મારું જે ફેવરિટ મેગેઝિન જે છે સફારી છે, હું વાંચતો હોઉં છું, ઓનલાઈન પણ વાંચું છું ને અત્યારે પણ વાંચું છું. તો એમાં મારો સમય ખાસો જતો રહે છે. અને એક હું અવોર્ડ કરું છું ગુજરાતી આઇકોનિક ફિલ્મ્સ અવોર્ડ, તો એના થકી અમે લોકો ફિલ્મ સિતારાઓ જે ઘરે છે એમની સાથે અમે લોકો લાઈવ સ્કાઈપ કોલથી અમે લોકો ઓનલાઈન થઈએ છીએ. અને અમે જે અંદર અંદર શું વાતો કરતા હોય લોકો સુધી પહોંચે એનો અમે લોકો હમણાં 5:30 વાગે અમે એ ચાલુ કરીશું. એટલે સમય આની અંદર બહુ જ જતો રહે છે. એક તો મારો ફોન આવ્યો હોય ત્યારે હું જનરલી વાત કરતા કરતા અત્યારે તમને સૌથી વધારે મજા હું તમને જસ્ટ બતાવું કે તમે જસ્ટ ક્યારે પણ તમે મૂવી જોતા હો, સપોઝ મારા સામે સ્ક્રીન છે તો મારું કોઈ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ અત્યારે ચાલી રહી છે તો હું એ ફિલ્મ જોતા 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 અત્યારે હું એને જોતો પણ જોઉં, સાથે પેડલિંગ કર્યા કરું, તો મારો સમય ક્યાં જાય? ઘણીવાર એવું છે કે તમે જ્યારે સતત એકલી સાયકલિંગ કરતા હો ને ત્યારે તમે થાકી જાઓ, પરંતુ તમે જ્યારે એમેઝોન પર કોઈ મૂવી જોતા હો તમે ત્યારે મૂવી જોતા જોતા તમે કંઈ પણ એક્સરસાઇઝ કરો ને તો તમને ખબર ના પડે તમારું ઇન્ટરેસ્ટિંગ કામ ચાલતું હોય. અને તમે એવું ને સાથે સાથે તમે બહાર તમે સ્પેસિફિકલી જોવા જાઓ, સ્પેસિફિકલી તમે સાયકલિંગ કરવા જાઓ, એના કરતાં ઘરમાં તમારા જ કામમાં મ્યુઝિક સાંભળતા સાંભળતા તમે આ વસ્તુ કરી શકો છો કે જેથી કરીને તમને મજા પણ આવે અને તમારી એક્સરસાઇઝ પણ સાથે સાથે થઈ જાય, બોરિંગ પણ ના લાગે. કારણ કે સાયકલિંગ કરવી ઘણીવાર શું થતું હોય છે, બહુ બોરિંગ એક્ટિવિટી લાગતી હોય છે, પરંતુ અહીંયા તમે જ્યારે તમને સમય મળે તમે ફરતા ફરતા તમે 10 મિનિટ સાયકલિંગ કરી લીધી, આવી રીતે દિવસમાં તમે 1 કલાક સાયકલિંગ કરો એટલે તમારું કામ થઈ ગયું એમ, એટલે તમારા શરીરને પણ તમે આપી શકો એક વ્યાયામ. વાત થઈ એક્સરસાઇઝની પણ હવે આપણે વાત કરીશું ફેમિલી મેમ્બર્સની. આમ તો ઘણા બધા જે વર્કિંગ જે મેન હોય છે એ લોકો આમ તો બહાર જ રહેતા હોય છે ઓફિસના કામથી, અને એમના ફેમિલી મેમ્બર્સની અને બધા જ વાઈફની ફરિયાદ હોય છે કે ભાઈ ઘરે રહેતા નથી, ફેમિલી મેમ્બર્સની ફરિયાદ હોય, બાળકોની ફરિયાદ હોય છે. આ ફરિયાદને સુધારવાનો આ મોકો છે, તો તમારા ફેમિલી મેમ્બર્સ શું કહે છે તમને? અત્યારે તો ઉલટાનું સરસ છે, મજા આવે છે, કારણ કે મારા દીકરા સાથે હું એને કંઈક પણ હમણાં જ મેં Apollo 13 મૂવી બતાવ્યું એને, તો એને બહુ મજા આવે કારણ કે એને હું મારા દીકરાને કહી શકું કે જો આ રીતે ચંદ્ર પર ગયા હતા ત્યારે આવી બધી મુશ્કેલીઓ થાય, તારે નાસામાં જવું હોય તો તું આ કરી શકે છે, તો હું એની સાથે એ વાત કરી શકું છું. મારી પત્ની પોતે ટીચર છે તો હું એને વખતે કહું કે તમારે તમારી સ્કૂલની અંદર આ પ્રકારનું તમારે કંઈ ગાઈડલાઇન આપવું જોઈએ, તમારે સ્કૂલમાં આવું કંઈ કરવું જોઈએ, છોકરાઓની સાથે આ રીતે વાત કરવી જોઈએ, તો આ બધી વાતો અમે લોકો કરતા હોઈએ છીએ. બાકીનો જે સમય છે એની અંદર અમે લોકો ફૂડ શું બનાવું શું ખાવું અત્યારે તો જનરલી એ કામ હોય છે. કાલે જ હજુ મેં કીધું કે મારા જે બધા શોઝના કપડાં છે આપણે અલગ કરી નાખીએ, આને અલગ કરી નાખીએ. અને સૌથી વધારે મજાની વાત એ છે બસ કાલે હું છે ને એક જગ્યાએ મસ્ત કામ કરવાનું માળીએ ચડવાનો છું. અચ્છા, માળિયા પર છે ને બહુ બધી તમારી સ્મૃતિ હોય, બહુ જ જૂના ફોટોગ્રાફ પડ્યા છે, બહુ બધા જૂના રમકડા પડ્યા છે, બહુ બધી જૂની બુક્સ પડી હશે, મારી જૂની ડાયરીઓ પણ હશે ઉપર, એટલે હું એને જોઈને મારો જૂનો જે સમય હતો કે મને આમ મજા આવે કે હું આવું છું. કારણ કે માળિયા પર સૌથી વધારે સ્મૃતિ પડેલી હોય છે. જો કદાચ કોઈને પણ આ ટ્રાય કરવા હોય તો જોજો, તમે માળિયા જશો તો અરે વાહ આ મળી ગયું, અરે વાહ આ મળી ગયું. મને તો હજુ પણ મજા આવે કે મારા જૂના કોક મને રમકડા મળી જાય તો મને બહુ જ ખુશી થતી હોય છે. મને બહુ જ પહેલાં હમણાં માળિયામાંથી મને જે કોલેજ સમયમાં મને જે મોમેન્ટોઝ મળ્યા હતા એ મને મળ્યા એટલે મને બહુ જ ગમ્યું. હમણાં જ મેં એને સજાઈને મૂક્યા છે કારણ કે આવી બધી વસ્તુ કદાચ માળીએ ચડી જાય કોઈ કારણસર, પરંતુ અત્યારે તમે માળિયામાં બી ચડશો તમને બહુ મજા આવશે, આઈ મસ્ટ ટેલ યુ, અને તમને બહુ જ ગમશે. અને બસ આવી જ બધી અમે લોકો એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ, ઘરનું કંઈક રિપેરિંગ કામ હોય તો એમ અત્યારથી જોટ ડાઉન કર્યું છે કે આપણે પછીથી શું કરવું શું ના કરવું. સો દેટ ઇઝ વોટ ધ. અને આ 21 દિવસનો જે સમય છે લોકડાઉનનો, કદાચ એ સમય બેસ્ટ સમય હશે કે પોતાની વાઈફને ઇમ્પ્રેસ કરવાનો, કારણ કે આ સમય દરમિયાન ઘણા બધા જે વર્કિંગ જે મેલ છે એમની વાઈફ રિસાઈ જતી હોય છે કે મને ફરવા નથી લઈ જતા. જો કે આ સમયમાં ફરવા તો ના જ જવાય, પણ ઘરમાં બેસીને તેમને ઇમ્પ્રેસ કરી શકાય 100%. તમે કેવી રીતે ઇમ્પ્રેસ કરો છો પોતાની વાઈફને? યા ઓફકોર્સ, મેં તો આજે જ હજુ સોંગ લોન્ચ કર્યું છે મારી વાઈફ મારી લાઈફ, કારણ કે એ જ વાત હતી. આમ તો મેં બનાવ્યું હતું 2 મહિના પહેલાં, મને થયું વેલેન્ટાઇન ડે પર હું આને લોન્ચ કરીશ, પરંતુ એ વખતે સમય ન મળી શક્યો. પરંતુ અત્યારે તો એવું થયું કે ફોર્સફુલી આપણે બધા જ લોકો ઘરમાં છીએ, અને આપણે જ્યારે ઘરમાં છીએ ત્યારે બધાને ખબર પડી ગઈ કે વાઈફની કિંમત દરેક પુરુષોને ખબર પડી ગઈ કે રાત્રે આપણે બહાર ગપાટા મારીએ, બહાર જમીન આવતા રહીએ અને ઘરમાં આપણું ખાવાનું પડ્યું રહે ત્યારે આપણને કેવી તકલીફ પડતી. અત્યારે તમે જુઓ કે 2 કલાક વાઈફ તમારું એ ખાવાના પ્રિપેર કરવા માટે સમય આપતી હોય છે, અને ત્યારે આપણે ઘણીવાર હું આજે મને ભૂખ નથી, હું આજે બહાર બોસની જોડે ખાઈને આવ્યો કે અત્યારે હું મારા મિત્ર સાથે ખાઈને આવ્યો, ત્યારે એને કેવું થતું હશે અરે યાર મેં આટલું પ્રેમથી બનાવ્યું હતું અને અમને જમ્યા નહીં. તો એમને ઇમ્પ્રેસ કરવા માટે મેં બહુ સરસ મજાનું એક સોંગ હજુ આજે જ મેં લોન્ચ કર્યું છે કે સોરઠ કસ્કે ઝાલાવાડ હોય ઉત્તર દખણ ગુજરાત
ચાલો સૌ સાથે મળીને કરીએ નમસ્તે ગુજરાત અને આપીએ કોરોનાને માત. બાય બાય કોરોના, બાય બાય કોરોના, હાથ ધોઈ પાછળ પડી જઈએ ભાઈ. કોરોનાને સાથે મળી કહીએ બાય. હે બાય બાય કોરોના, બાય બાય કોરોના. ઘણા બધા મિત્રો છે ને બહાર ફરવા માટે નીકળી જાય છે, એમને એમ થતું તો કાર્નિવલ ચાલે છે. આજે વેકેશન છે એની અંદર તમે મજા કરવી જોઈએ. આપણી લોકડાઉન થયું એની પહેલાંની વાત છે. આ બધાને એક માટે સૂચના હતી અને ખાસ કહેવા જોઈએ કે નહીં જઈએ હમણાં ઉટી, કે નહીં જઈએ માઉન્ટ આબુ, નહીં જઈએ હમણાં ઉટી, કે નહીં જઈએ હમણાં આબુ. ધોઈએ હાથ વારંવાર લઈ પાણીને સાબુ. બાય બાય કોરોના, બાય બાય કોરોના, સાવચેત રહીશું તો મજાની છે જિંદગી. નમસ્તે જો કરીએ તો સુરક્ષિત છે જિંદગી. બાય બાય કોરોના, બાય બાય કોરોના. બીજી જે વાત હતી કે અમુક જે લક્ષણો દેખાતા હોય છે, લક્ષણોની સામે એમણે કેવી રીતે શું કરવું એની અમે લોકોએ વાત કરી. કે છીંક ઉધરસ આવે તો રાખો મો પર રૂમાલ. ભાઈ છીંક ઉધરસ આવે તો રાખો મો પર રૂમાલ, જાહેરમાં થૂકીએ નહીં અને રાખીએ સૌના આરોગ્યની કલ્યાણ, સૌના આરોગ્યની સંભાળ. બાય બાય કોરોના, બાય બાય કોરોના, જાહેરમાં થૂકશો નહીં મારા ભાઈ. ચાલો સૌ સાથે મળી કોરોનાને બાય. હે બાય બાય કોરોના, બાય બાય કોરોના. અમુક લોકોને ખબર નહોતી કે અમારા જેવા આવા લક્ષણ દેખાય તો અમારે શું કરવાનું. કે તાવ ઉધરસ કે શ્વાસની તકલીફ છે કોરોનાના શંકાસ્પદ લક્ષણ. તાવ ઉધરસ કે શ્વાસની તકલીફ છે કોરોનાના શંકાસ્પદ લક્ષણ. લોક સંપર્કથી દૂર રહીએ અને કરીએ સૌના આરોગ્યની રક્ષણ. બાય બાય કોરોના, બાય બાય કોરોના, શંકાસ્પદ લક્ષણ જણાય તો કોલ કરો 104 નંબરને જલ્દીથી ડાયલ કરો. બાય બાય કોરોના, બાય બાય કોરોના. એટલે લોક સંપર્ક આપણે ઘટાડીએ, આપણે વારંવાર સાબુથી હાથ ધોઈએ, છીંક ઉધરસ તાવ આવે તો નજીકના દવાખાને આપણે બતાવીએ. આ જ બધી વાત અમે અમારા બાય બાય કોરોના જે ભાઈ ભાઈ સોંગ પરથી અમે લોકોએ બનાવ્યું હતું એની પર અમે લોકો કેમ્પેઇન કર્યું હતું અને લોકો સુધી આ મેસેજ સંગીતના માધ્યમથી પહોંચાડ્યો હતો. જાગૃતિ આવી શકે છે અને તેમણે સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે 21 દિવસ સુધી ઘરે લોકડાઉન રહેવાનો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આદેશ કર્યો છે, સમર્થન માંગ્યું છે, તેને પૂરેપૂરું સમર્થન તે પોતે તો આપી રહ્યા છે, પરંતુ તેમના દર્શકો ચાહકો છે તે પણ આને પૂરેપૂરું સમર્થન આપે તે જરૂરી છે. કેમેરા પર્સન મૌલિક ગજ્જર સાથે પ્રતીક જાદવ, TV9 અમદાવાદ.